સુરતની 12 વિધાનસભા માટે કોંગ્રેસ ઉમેદવારીની જાહેરાત કરતાની સાથે જ પાસે રવિવારે રાત્રે હિંસક વિરોધ કરતા વરાછા બેઠક પર પપન ટોગડિયાને બદલે ધીરુ ગજેરા અને કામરેજ બેઠક પરથી નિલેશ કુંભાણીને બદલે અશોક ચીરાવાલાને ટિકિટ આપવાની ફરજ પડી છે. કોંગ્રેસના બદલાયેલા ઉમેદવાર અશોક ચીરાવાલાની જાહેરાત થતા જ વિરોધ થવામાં આવ્યો હતો, જેમાં અશોક ચીરા હાય હાયના નારા લગાવી વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો. વિધાનસભાની 2017ની ચૂંટણીમાં ટિકિટ ફાળવણીને લઈ દરેક રાજકીય પાર્ટીઓના આંતરિક ઝઘડાઓ બહાર આવી રહ્યા છે, ત્યારે પાસ અને કોંગ્રેસ વચ્ચે ચાલતા ઝઘડાનો ઉકેલ આવતા જ વરાછામાં સોમવારની રાત્રે કોંગ્રેસના પૂર્વ વિધાનસભા ઉમેદવારના કાર્યકર્તાઓએ કરંજ બેઠકની ટિકિટ ફાળવણીને ભારે હોબાળો મચાવ્યો હતો. તેમજ કરંજ બેઠકના ઉમેદવાર અને વોર્ડ નંબર 5ના કોંગ્રેસી કોર્પોરેટર ભાવેશ બબલિયાનું પુતળું સળગાવી તેને હરાવવાની ચીમકી આપી હતી, જ્યારે કામરેજ બેઠક પર અશોક ચીરાવાલાનું નામ જાહેર થતા પહેલા જાહેર થયેલા ઉમેદવારના સમર્થકો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને અશોક ચીરા હાય હાયના નારા લગાવી વિરોધ નોંધાવ્યો હતો અને જણાવ્યું હતું કે પાસના આગેવાનો અને ભાજપ કોંગ્રેસ માટે હવે 144 લાગુ કરવામાં આવી છે. મારું નામ કેન્સલ કરવામાં આવ્યું, મને કોઈ વાંધો નથી. કોંગ્રેસ લાવવા માટે કોંગ્રેસને એમ લાગ્યું આ યોગ્ય ઉમેદવાર છે, એને પસંદ કર્યો. હું કોંગ્રેસની સાથે છું. હાર્દિક પટેલને એમ કહ્યું છે કે અલ્પેશભાઈ કથરિયા, દિનેશભાઈ બાંભણિયા કે ભાઈ અશોકભાઈને આપવું પડે, અશોકભાઈને આપ્યું, હું એમની સાથે છું. એવું હતું કે ભાઈ આ બોલતા નથી એટલે બોલે એવાને ટિકિટ આપી છે, કાંઈ વાંધો નહીં. મેં કીધું તમારી સાથે સહી પાસ્ટની હેરિયા કોંગ્રેસની હેરિયા અમે મનમોહનસિંહ જેવાને નથી લાવવાય, કેમ નરેન્દ્ર મોદી જેવાના લાવવા છે, બોલે એવાને કીધું કાંઈ વાંધો નહીં. કોંગ્રેસની હેરિયા છે અને કોંગ્રેસની સીટ લાવી બતાવવાની મારી ફરજ છે. કોંગ્રેસને હું લાવે મારી કાર્યાલય છે, કોંગ્રેસ માટે ખુલ્લી મૂકી દઈ. બ્યુરો રિપોર્ટ, સુરત.